પક્ષના સંગઠનના કાર્યક્રમમાં મહાશય હાજર છે ગામના લોકો બની શકે કે પંચાયતના કામ માટે રાહ જોઈને બેઠા હશે પણ આ મહાશય પક્ષની સેવા કરવા પક્ષના સંગઠનમાં શું શીખવાડવામાં આવે છે એ સાંભળવા પહોંચ્યા હતા આવો સાંભળીએ પંકેશ પટેલે શું કહ્યું પંકેશભાઈ શું કહ્યું પંકેશભાઈ મને એ જણાવો આપ સરકારી કર્મચારી છો છતાં ભારતીય જનતા પક્ષના કાર્યક્રમમાં ખેસ પહેરીને કેમ જવાની જરૂર પડી કેમ આપ ગયા હતા એટલે મારા ઘરના મહિલા મોરચાના પ્રમુખ છે એટલે એ મને દબાવવા માગે છે આ બધી ફોટા વિડીયો ફોટો વાયરલ કરીને અને એ હું ત્યાં ગયેલો જ નથી ત્યાં પણ ફોટાની અંદર તો તમે બકાયદા ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરીને નજરે પડી રહ્યા છો ખેસ કોઈ અચાનક તો આવી ન જાય કોને પહેરાવ્યો તો ખેસ મને જણાવો ભાજપનો ખેસ કોને પહેરાવ્યો હતો એ મને જણાવો અને કાર્યક્રમ શું હતો એટલે એ તો કાર્યક્રમ બીજેપીનો હતો એટલે મારા ઘરના ગયેલા હતા મારા ઘરના ગયેલા હતા નહીં પંકેશભાઈ ખેસ તો તમે પહેરેલો છે ફોટામાં એટલે સર હું ત્યાં ગયો જ નથી સર ત્યાં અને જે આ ફોટા જે વાયરલ કરે એડિટિંગ કરીને મૂકેલા છે અને મારા ઘરના હતા ને એ જ ગયેલા છે મારા ઘરના ફોટામાં તો પંકેશભાઈ આપ જ દેખાવ છો ને એટલે ફોટામાં હું જ દેખાવું છું મોટું ચહેરો સરકારી કર્મચારી થઈને ભારતીય જનતા પક્ષના કાર્યક્રમમાં જવું અને ખેસ પહેરીને જવું આ ક્યાંથી યોગ્ય ગણી શકાય એટલે યોગ્ય જ છે અયોગ્ય તમે જો કોઈ પક્ષનો ખેસ પહેરીને પહેરો છો અને પહેરીને જાહેર કાર્યક્રમમાં જાઓ છો તો તમે પ્રમાણિકતાથી કોઈની સાથે કેવી રીતે ન્યાય કરી શકો તમારી ઉપર જો કોઈ પક્ષની છબી હોય પક્ષ સાથે જોડાયેલા હોય તો પછી તમે કર્મચારી તરીકે એક સામાન્ય નાગરિકને તટસ્થ ન્યાય તો ન કરી શકો ને ના ના એવું સર કાય નથી એવું નથી અચ્છા તો પક્ષમાંથી કોઈ ઠપકો આવ્યો કે નહીં ભાજપમાંથી કોઈ ઠપકો મળ્યો તમને ના ના કોઈ ઠપકો નથી આવ્યો એવું અને કોઈ ઉપલા અધિકારીએ પૂછ્યું કે નહીં તમને કે સરકારી કર્મચારી થઈ ભારતીય જનતા પક્ષના કાર્યક્રમમાં ખેસ પહેરીને કેવી રીતે ગયા હતા કોઈએ તો પૂછ્યું હશે કોઈ અધિકારી ઉપરી અધિકારી પણ હશે જિલ્લાના એમને તો તમને પૂછ્યું હશે હા એ પણ ના એવું કાંઈ કીધું નથી મને કે નોટિસ આપવાની વાત કરી છે નોટિસની નોટિસ અપાઈ ખરી તમને નોટિસ મળી ના છે મળે નથી નોટિસ આ કાર્યક્રમ જ્યારે ચાલી રહ્યો હતો તે દિવસે આપ સર્વિસ ઉપર હતા કયા દિવસે ગયેલા અને કેટલા વાગે ગયેલા એ જણાવો ચાલુ શરીર નો શરીર મેં તબિયત ઓલી હતી એટલે મેં રજા મૂકી દીધી દિવસે ગુરુવાર વીસ તારીખ ને ગુરુવારે તો અત્યારે રજા મૂકી લીધી પણ તમે તમારી પત્ની રાજકીય પક્ષ સાથે જોડાયેલી હોય તેને મૂકવા જાઓ અને નોકરી ઉપર ના જાઓ તો ગામના લોકો જે કામ લઈને ગયા તો રાહ જોઈને બેસી રહેલા હોય ને તમને પેલા માટે સમય મળે છે અને ગામના લોકો માટે નહીં જે કામ માટે આવે નાગરિકો માટે નહીં હા એ

એક રાજકીય પક્ષનો ખેસ હોય તેઓ ફોટો બહાર આવવો કાર્યક્રમમાં જવું શું તમને તેનું દુઃખ નથી તેનો કોઈ ક્ષોભ પ્રશ્ચાતાપ નથી હા તો દુઃખ તો થયું છે ને સર ઘણું દુઃખ ખેર પંકેશભાઈ હવે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે પણ હકીકત એ છે આ પહેલો કિસ્સો છે જેની તસવીર સામે આવી છે આરોપો હરમેશ લાગતા રહ્યા છે કર્મચારીઓના રાજકીય પક્ષો સાથેના પ્રેમના આ હિલું હિલું ન ચાલી શકે તમારો ઝુકાવ હોય શકે પણ તમે અમારા કરના પૈસાથી પગાર મેળવો છો તમે કોઈ પક્ષ સાથે આ રીતે ખુલેઆમ ના આવી શકો પડદા પાછળ પણ કામ ન કરી શકો ખેર આ મુદ્દે ચર્ચા થવી જરૂરી છે ઓલવેઝ આપણે જોતા આવ્યા છીએ કોંગ્રેસ આરોપ લગાવે છે મને જરા લેવા દેવા નથી કોંગ્રેસના આરોપો જોડે એ પણ રાજકીય આરોપ હોય છે કોંગ્રેસના સમયમાં પણ આ થતું હતું કર્મચારીઓ અધિકારીઓને આગળ કરીને કામ કરાવવામાં આવતા હતા સાચા ખોટા કામ આ સંસ્કાર ન હોય શકે આ લોકશાહી છે અને આપણે તો ગણતંત્રનું પર્વ જઈ રહ્યા આ આ રીતનું ગણતંત્ર ન શકે એટલે લાગ્યું કે મુદ્દે ચર્ચા થવી જોઈએ મારી સાથે કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા જોડાયા છે ડોક્ટર પરિમલભાઈ ત્રિવેદી જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા છે અને સહદેવભાઈ જોડાયા છે જેઓ તલાટી મંત્રીનું જે સંગઠન છે એના પૂર્વ મહામંત્રી છે આ ત્રણેયનું સ્વાગત છે લલિત કાકા તમારાથી શરૂઆત કરવા માંગીશ આ જુઓ ભાજપવાળા તમારામાંથી શીખ્યા કોંગ્રેસમાંથી કર્મચારીઓને જોડવાનું એમની જોડે કામ કરાવડાવવાનું શીખ્યા ક્યાંથી આ બધું જો રનકભાઈ આપ જે વાત કરી રહ્યા છો એ એ એ બિચારો બહુ નાનો કર્મચારી છે અને બિચારો હું કહું છું તમારે એને અભિનંદન આપવા જોઈએ કે ઈ ખુલ્લો ખેસ પહેરીને તો ગયો અને ખુલ્લું બતાવ્યું તો ખરું કે હું ભાજપમાં સમર્પિત છું એના માટે તમારે અભિમાન આપવા અભિનંદન આપવા જોઈએ પણ જે કલેક્ટર પીઆઈ જે સચિવો જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો જ બાકી છે પ્રજાના કામ નથી કરતા એ ભાજપના કાર્યકર કરતા પણ સારી રીતે પાર્ટીનું કામ કરે છે એવા લોકોની તમે વાત કરો અને રોનકભાઈ તમે જે વાતની શરૂઆત કરી ને એમાં મને થોડુંક દુઃખ છે તમારી અહીંયા તમે એમ કહો છો કે કોંગ્રેસના શાસનમાં અરે કોંગ્રેસના શાસનમાં પચી વર્ષ પહેલા તમારું ટીવી નહોતું ટીવી તમારું ટીવી નહોતું ને પચી વર્ષ પહેલા વાત કરીને તમારો જે પ્રશ્ન છે એને તમે જ તમારા હાથે ડાયલ્યુટ કરો છો આ જ રીતે કોંગ્રેસમાં શાસનમાં આવું કોઈ દી થાતું નહીં આ ભારતીય જનતા પાર્ટીએ તમામ લોકોને બધા જ અધિકારીઓને પોલીસ કક્ષાના એસપી કક્ષાના કલેક્ટર કક્ષાના નાયબ કલેક્ટર કક્ષાના તમામ લોકોને એના કર્મચારીઓને એના કાર્યકર બનાવી દીધા છે ગરીબ માણસ બિચારો નાનો જ્યારે કામ માટે જાય છે ત્યારે માણસ કલેક્ટર એને ભાજપ કોંગ્રેસનો જોઈને એની એને વર્તન કરે છે પોલીસ સ્ટેશને તમે જાઓ એસપી હોય પીઆઈ હોય એ પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર આવે એટલે થઈ જાય અને નાનો બિચારો આવે તો એના પણ જુએ નહીં એટલે રોનકભાઈ તમારો મુદ્દો સાચો અત્યારે હું સમગ્ર ગુજરાતમાં અને તમે જોયું તું બોટાદ આ આ સૌરભભાઈની હાજરીમાં એસપી બેઠા હતા કા કેસ નો કર્યા અને તાકાત હોય તો આ કલ્પેશભાઈ ભાજપનો ખેસ પીરો છે તાકાત હોય તો ડીડીઓ સસ્પેન્ડ કરે જ હોય ન કરી શકે એને ભાજપનો ખેસ પહેરવાથી કોઈ માણસને સસ્પેન્ડ થાય તો સાહેબ એ એ એના ઉપર તકલીફ પડે એના હારી બુકમાં ન આવે સી આર પાટીલને ગમે નહીં એટલે કોઈ અધિકારીઓ એની સામે કા પગલા લેવાના નથી હમણાં આજ કલ્પેશભાઈ જો કોંગ્રેસનો ખેસ પહેરી ગયા હોત તો આ બ ફાટી ગયો એવું ગુજરાતમાં દેકારો કરત પણ ભારતીય જનતા પાર્ટીએ આ સમગ્ર ગુજરાતના કેડરને આઈએસ ઓફિસરોને સાહેબ એક સારા ઓફિસર નથી રહેવા દેવા રહેવા દીધા ભાજપે કારણ કે જો નિષ્પક્ષ હોય તમે જોયું તું અમદાવાદમાં ઓલો બિચારો ટેસ્ટિંગ કરતો તો કમિશનર તો ઉપાડી નાખી દીધા એક અધિકારી સારો નિષ્પક્ષ અને 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 પોતાની એમ વરો માણસ હોય એને ભારતીય જનતા પાર્ટી વાળા સહન કરી શકે એમ નથી એ સરમુક્તશાહી શાસન છે ભાજપનું લોકો માટે કામ નથી કરતા તમામ જગ્યાએ જો હું તમને આજે કહું રોનકભાઈ બે મિનિટ મને સાંભળજો નરેન્દ્ર મોદી સાહેબ ને મેં ક્યારેય વડાપ્રધાન તરીકે જોયા જ નથી એ આજીવન ભાજપના પ્રચારક તરીકે જ કામ કરે છે મારા દેશના વડાપ્રધાન તરીકે એને કંઈ કામ કર્યું હોય એવું મને ક્યારેય દેખાતું નથી ફોરેન જાય તો નમસ્તે મોદી અહીંયા આવે તો નમસ્તે ટ્રમ્પ કે માત્ર ને માત્ર ભાજપનો પ્રચાર કરવા માટે જ આ કામગીરી કરે છે

કોઈપણ રાજકીય પક્ષ કર્મચારીને કેવી રીતે ખેસ પહેરાયેલો આવા કાર્યક્રમમાં બેસાડી શકે રૂણકભાઈ આપને અને એબીપીને સૌથી પહેલા મારા પેનલના સભ્ય લલિતભાઈને સૌને મારા નમસ્કાર મારે કહેવું છે કે રાજ્ય સરકાર આવી કોઈ બાબતને સમર્થન નથી આપતું અને ખુદ ભાઈ તલાટીએ કહ્યું છે કે મને નોટિસ આપવાની વાત થઈ રહી છે મતલબ કે રાજ્ય સરકારનો પક્ષ ખુલ્લો છે ઓપન છે સ્ટેન્ડ ક્લિયર છે એટલે મારે આ બાબતમાં વધારે કંઈ નથી કેવું રાજ્ય સરકાર આવી કોઈ કર્મચારી સરકારનો એ કોઈ ભારતીય જનતા પાર્ટીના ફંક્શનમાં આવો કોઈ કેસ પહેરીને આવે અને સમર્થન આપતું નથી એક વાત પણ સાથે સાથે મારે એ પણ રોનકભાઈ કહેવું છે જે માન્ય લલિતભાઈએ કહ્યું એ પ્રમાણે હા અમારી સાથે સત્યાવીસ વર્ષની સરકારમાં છે એટલે બને છે કે ચાલતી ગાડીમાં ઘણા આવા લોકો એ દોડીને ટિકિટ વગર બેસી જાય છે ને કંડક્ટર પૂછે ત્યારે ખબર પડે કે આ ટિકિટ વગરનો છે એવા આવા લોકો ટિકિટ વગરના ફંક્શનમાં બેસી જાય છે કોઈ ખેસ ફેરાઈ દે છે એટલે હું એ વાતને સમર્થન નથી આપતો અને સરકાર પણ એ વાતને સમર્થન નથી આપતું આટલી મોટી દુનિયાની નંબર વન કહી શકાય એવી પાર્ટીના ફંક્શનમાં કોઈ અધિકારી એ પોતાના લોભ લાલચ અને કોઈ પણ કોકના કહેવાથી આવું કૃત્ય કર્યું હોય તો અમે એને વખોડી નાખીએ છીએ પણ માનીએ લલિતભાઈને મારે એટલું જ કહેવું છે કે કોંગ્રેસનો ઇતિહાસ તપાસો ઓગણીસો પંચોતેરમાં વડાપ્રધાન તે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી કરી જેની અસર અત્યારે પણ કોંગ્રેસ ભોગવે છે ત્યારે સમગ્ર ભારતના અધિકારીઓ શું એ કોંગ્રેસનો ખેસ પહેરીને ઇલિગલ કામ નહોતા કરી રહ્યા ધરપકડો નહોતા કરી રહ્યા શું આજે પણ એની ટીકા નથી થતી અરે ખુદ તમારા પંજાબના મુખ્યમંત્રી ઉપર જ્યારે આક્ષેપ કર્યા નવજોતિસ શિવજુ તમારા કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા ત્યારે એમને પોતે આજે પણ એ કહે છે કે હું માન્ય વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક પણ શબ્દ હું ક્યારેય બોલ્યો નથી કારણ કે એમને મને મદદ કરી છે આ તમારા ખુદ કોંગ્રેસના જે એક બહુ ચર્ચિત અને એમ કહી શકાય કે એક પ્રકારના કદ્દાવર નેતા કહી શકાય એવા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એ જ્યારે કેપ્ટને વાત કરી હોય તો મારે હવે કંઈ કહેવાનું રહેતું નથી બીજી પણ માનનીય લલિતભાઈને મારે કહેવું છે આપને અજીત જોગી લઈ લો મણિશંકર અહિયર લઈ લો મીરા કુમાર લઈ લો નટવર સિંહ લઈ લો આ બધા સરકારી જે તે સમયના વડાપ્રધાનોને ખુશ કરી કરીને અધિકારીમાંથી સીધા કેબિનેટ મિનિસ્ટર અને મુખ્ય પ્રધાન બનેલા છે દાખલા ઘણા છે હજી પણ અડધો કલાક બીજા નામ આપી શકું એમ છું કુલ મળીને રુનકભાઈ આપની વાત મને કોઈ કહેવામાંથી અતિ નથી કે ભારતના ઇતિહાસમાં એવા દાખલા બન્યા છે કે સરકારી કર્મચારીઓ એક યા બીજા કર્મ પ્રકારે જ્યારે કોઈ પણ પાર્ટીની સાથે વિચારધારાથી આકર્ષિત થયા હોય તો એવા પણ દાખલા બન્યા છે કે રાજીનામું કોંગ્રેસ અધિકાર નથી કે અમારી હોય તલાટી કક્ષાનો કર્મચારી આવા કોઈ દાખલા આપે અને એને એક વિસ્તૃત સ્વરૂપ આપીને ભારતીય જનતા પાર્ટી ની છબી ખરવડવાનો પ્રયાસ કર્યો હોય તો સત્યાવીસ વર્ષથી આવા તમને એવા કેટલાય દાખલા મળ્યા હોત કે જેમાં તમે આજે એને મોટા છતાં પણ મને પોતે છે પરિમલભાઈ લલિતભાઈ આપ જોડાયેલા મહામંડળ છે તેના પૂર્વ મહામંત્રી જોડાયેલા છે ચુડાસમા સાહેબ આપનું સ્વાગત છે મને આ કિસ્સો તો એક દ્રષ્ટાંત છે મને ખરેખર એક લલિતભાઈની વાત એક તરફ પરિમલભાઈની એક વાત એક તરફ મને ખરેખર કહો રાજકીય પક્ષો અધિકારીઓનો પડદા પાછળ પણ ઉપયોગ કરે છે ખરા કે માત્ર વિપક્ષ દાવો કરે છે અને અત્યારની વાત નહીં ભૂતકાળનું પણ જોઈએ તો ખરેખર તમારો અનુભવ શું કહે છે રોનકભાઈ આ મુદ્દા ઉપર વાત કરું તો કોઈ પણ વ્યક્તિ સરકારી સેવામાં જોડાય સરકારી નોકરીમાં ત્યારે સેવા અને શિસ્તના નિયમો એને લાગુ પડે છે સરકારી નોકરીમાં રહી અને એ કોઈ રાજકીય પક્ષનું કામ કરી શકતા નથી ચૂંટણી સંહિતા વખતે પણ આપ જુઓ છો કે કર્મચારીઓ પણ ચૂંટણી સંહિતાનું એમને પાલન કરવું પડે છે હવે વાત રહી આ ભાઈ તલાટીની તો ખરેખર ભલે એમના મહિલા મોરચાના પ્રમુખ તરીકે એમના પત્નીને નિમણૂક આપીએ છીએ અને એમના પત્ની કદાચ મિટિંગમાં ભાગ લેવા ગયા હશે અને આ ભાઈ કહે છે એમ મૂકવા ગયા હતા પણ એણે ખરેખર સેવા અને શિસ્તના નિયમો મુજબ એ મિટિંગમાં હાજરી આપવી જોઈએ નહીં અથવા એ ભાઈએ કહે છે કે ભાઈ એડિટિંગ કરેલું છે હું ત્યાં ગયો નહોતો તો જો એડિટિંગ કરેલું હોય તો એણે ખરેખર નિયમાનુસાર જે કાર્યવાહી થતી હોય એ એણે કરવા અરજી કરવી જોઈએ બીજું કે કદાચ ઉત્સાહમાં એમના પત્નીને હોદ્દો મળ્યો એટલે કોઈ હોદ્દેદારે ધોઈને બેસી ગયા હોય તો આ ખરેખર એમની ભૂલ છે અને મારા માનવા પ્રમાણે આને ભૂલ પણ ન કહેવાય જાણી જોઈને કરેલી ભૂલ છે હવે રોનકભાઈ તમને બીજું કહું કે ભાઈ ભાજપ અને કોંગ્રેસના બંને મહાનુભાવોએ વાત કરી તો મારી દૃષ્ટિએ નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારી સુધી તમામે સેવા અને શિસ્તના નિયમોની બાંધરી આપેલી હોય છે કે અમે તટસ્થ રીતે કામ કરશું કોઈ પણ જાતના ભેદભાવ વગર કે ક્યાંય કોઈની તરફેણમાં ખોટી કામગીરી નહીં કરી પણ જનરલી જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈ સત્તાધારી પક્ષના દબાણમાં કે ક્યાંક વાલા થવાની નીતિમાં પણ ક્યારેક આવું કરી બેસતા હોય છે એ ખરેખર એમની ભૂલ કહેવાય એમણે આવું કરવું જોઈએ નહીં તટસ્થતાથી એમણે એમની સેવા ફરજ બજાવવી જોઈએ અને બીજું કે એમને જો કોઈ ભાઈએ વાત કરી એમ રાજકીય પક્ષ સાથે કોઈને લગાવવું હોય તો એણે પહેલાં નોકરી છોડી દેવી પડે અને ત્યારબાદ એમને ઈચ્છિત જગ્યાએ તેઓ જોડાઈ શકે છે પણ ભાઈ જે કગથરાભાઈએ વાત કરી એમ ક્યાંક કોઈ કર્મચારીથી લઈને અધિકારીઓ ક્યાંક આવી એક તરફેણ કરતા હોય છે પણ એમાં કોઈ એવું દબાણ પણ મને નથી લાગતું કોઈ દબાણ આવતું હોય પણ ક્યારેક સત્તાધારી પક્ષ હોય અને ક્યારેક કોઈક ઈચ્છિત જગ્યાએ બદલી કરાવવા માટે કે સારી જગ્યાએ બેસી રહેવા માટે અથવા જિલ્લા મથક કે કોઈ સારી જગ્યાએ મેં તમને કીધું એમ જાજો સમય રહેવા માટે આવી રીતે વાલા થવાની નીતિ કરતા હોય છે પણ ખરેખર એ નિયમોની વિરુદ્ધ છે અને કોઈ પણ સરકારી કર્મચારી કરવું જોઈએ નહીં અને બીજું પરિમલભાઈ વાત કરી એની સાથે હું સંમત છું કે ભાઈ આવો એક નાનો કર્મચારી કદાચ દેશ પહેરીને બેસી જાય એમાંથી પક્ષને કંઈ એવો મોટો લાભ મોટો લાભ થઈ જતો નથી અને એવો કોઈ લાભ અપાવી પણ શકતો નથી પણ એક વાત ચોક્કસ કે આ વાત નિયમ વિરુદ્ધ છે એ હું તમને ચોક્કસ મેં આ મુદ્દો સર આ મુદ્દો આ એક દ્રષ્ટાંત છે મારો સવાલ એ છે કે શું મોટા પાયે આ રીતે અધિકારીઓ શાસક પક્ષ સાથે જુઓ સરકાર ગુજરાત સરકાર હોય શકે ભાજપ સરકાર ન હોય શકે સરકાર કોંગ્રેસ ન હોય શકે સરકાર ગુજરાત હોય શકે જયારે ત્યારે આજ કોંગ્રેસ કહેતું તું અમારી યુપીએ ની સરકાર યુપીએની સરકાર દેશની સરકાર હતી એનડીએ દેશની સરકાર હોય સરકાર ગુજરાતની હોય સરકાર દેશની હોય અને મને ડાઉટ પડે છે ને જ કહેવું પડે છે ક્યાંક આ રાજનેતાઓ અધિકારીઓનો દુરુપયોગ તો નથી કરતા ને કારણ કે અધિકારી આપણા પગારથી આપણા ટેક્સના પૈસાથી અધિકારીનો પગાર થાય છે કોઈ રાજકીય પક્ષના કાર્યાલયથી એમનો પગાર નથી આવતો એટલે સરદેવભાઈ પૂછું છું શું આ ટ્રેન્ડ છે રોનકભાઈ તમારી વાત સાચી પણ છે કારણ કે ઘણીવાર એવું બન્યા છે કે આપણે જોઈએ છીએ કોઈ અધિકારી કર્મચારી સિદ્ધાંતથી કામ કરતા હોય નીતિ નિયમથી કામ કરતા હોય ત્યારે ઘણીવાર એ સહન કરવાનું આવે છે આજે હું તમને દાખલા સાથે કહીશ કે રાજ્યમાં એક મહિલા ટીડીઓની મેં જોયું છેલ્લા બે વર્ષમાં અસંખ્ય બદલ્યો થાય આપ પણ જાણો છો એ મહિલા ટીડીઓને કદાચ જાણતા કારણ કે એ સિદ્ધાંતથી કામ કરે છે હું અત્યારે એમનું નામ નહીં લઉં પણ આપે જેમ વાત કરીને એમ કદાચ આડકતરી રીતે મદદ કરવાનો ઘણા પ્રયાસો કરતા હોય છે એમાં બધાને ન સાંકળી શકાય પણ આવા બે ચાર ટકા કર્મચારીઓ કે અધિકારીઓ હોય છે પણ ખરેખર એમણે શિસ્ત અને સેવાના નિયમોને વળગી રહેવું પડે આવું એમને નિયમ વિરુદ્ધ આવી કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ નહીં નૈતિકતાની રીતે પણ ન લેવો જોઈએ એટલે તમારી એ વાત સાથે પણ હું સંમત છું અને ઘણીવાર એવું બને છે કે આવા કર્મચારીઓ અધિકારીઓ પાસે થોડીક ઇમ્પ્રેશન પાડવા માટે પણ આવા પ્રયત્નો કરતા હોય છે પણ ખરેખર જો આ ભાઈ ત્યાં ગયા હોય અને કહે છે કે ભાઈ મને નોટિસ આપવાની વાત ચાલે છે તો ખરેખર અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ કોઈની શહેર શરમમાં આવ્યા વગર જો દોષિત હોય તો કારણ કે ભાઈ કહે છે કે એડિટિંગ કરેલું છે એટલે હું અત્યારે હું પણ એવું ન કહી શકું કે દોષિત છે પણ ખરેખર જો તપાસના અંતે દોષિત સાબિત થાય તો એની ઉપર નિયમાનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કરવી જોઈએ જી હું પણ હું પણ કહું છું કે તસવીરની સચ્ચાઈઓ નથી જાણતો પણ છેલ્લે મેં પૂછ્યું ત્યારે તેમને એમ કે હા મને દુઃખ છે એ જ બતાવે છે ક્યાંક ગાળમાં કાઢું છે ખેર લલિતભાઈ તમારો જવાબ લઈ લો ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ રાજનેતાઓ અધિકારીઓનો ઉપયોગ કેમ કરે છે કારણ કે અત્યાર સુધી તો બધા નેતાઓ એમ કહેતા હતા કે અધિકારીઓ કર્મચારીઓ અમને ગાડતા જ નથી જુઓ પહેલાં તો તમારે એક સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે સિત્તાવીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ગુજરાતમાં છે અધિકારીઓનો જે ઉપયોગ કરે છે એ ભાજપ કરે છે પછી વચમાં કોંગ્રેસને લેવીના વાતનો તમે મહત્વ ઘટાડી નાખો અત્યારે કલેક્ટરો જે બેફામ રીતે વર્તી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના ખેસક પહેરવાના બાકી છે મારી બહુ સ્પષ્ટ તમને વાત કરું છું કે આ તો નાનામાં નાનો કર્મચારી છે બિચારો હું એને 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 કદાચ નિર્દોષ ને નાનો માણસ છે પણ જે એસપી કક્ષાના મારે મોરબીમાં મારા કોંગ્રેસના કાર્યકરોને લઈને ભાજપની ઓફિસમાં લઈ જાય પીઆઈ અને અહીંયા ખેસ પહેરાવરાવે સાહેબ કોઈ ના રોકી શકે આ ભાજપની સરકાર તાનાશાહી વાળી સરકાર છે મારે પરિમલભાઈને જવાબ દેવો છે કે આ મારા દેશના સૈન્યના વડા જે સત્તા મૂકી અને તરત જ વિકેશસિંહ સાહેબ ભાજપમાં જોઈ રહ્યા છે હજી ત્રણ દી પહેલા कानपुर ના SP ને તમે કમિશનર ને ભારતીય જનતા પાર્ટી માં ચાલુ નોકરી છે ભેડવા છે શરમ આવવી જોઈએ તમને હજી એને નોકરી ને મુક્યે ને 3 દી થેતા આ દેશ માં મનમોહન સિંહ જેવા પ્રમાણિત વડાપ્રધાન ને બદનામ કરવા વાળા રજની રાય ને તમે આજે ક્યાં લઈ ગયા છો ભારતીય જનતા પાર્ટી ને પરિમલભાઈ તમારે સમજવાની જરૂર છે એટલા માટે હું કહું છું રોનકભાઈ કે અત્યારે સારા અધિકારીની કિંમત ભાજપ નથી કરતું અત્યારે ચાપલૂસી કરવાવાળા આયા કરવાવાળા ભાજપનો ખેસ પહેરવામાં બાકી હોય એટલી જ જે ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી કરતા હોય ને એને સારી પોસ્ટિંગ મળે છે નહીતર એને તાલીમ કેન્દ્રમાં પીઆઈને મોકલી દઈએ એને ગમે તે સાઈડ સાઈડલાઈન કરી નાખે સારા અધિકારીઓને આ ભારતીય જનતા પાર્ટી સારા અધિકારી રહેવા નથી દેતા સૌરાષ્ટ્રની અંદર તમને ખબર છે છત્તીસ વર્મા પિસ્તાલીસ કિલ્લાના વ્યક્તિ આકાશ સૌરાષ્ટ્રની અંદર ગુંડાગીરી સાફ કરી નાખી હતી આવા લોકોને ક્યાંક ને ક્યાંક હેરાન કરવા ક્યાંક દુઃખી કરવા એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે એટલા માટે જ મેં તમને અમદાવાદના કમિશનરનો દાખલો દીધો તો સાહેબ કોરોનાના પહેલા સ્ટેજમાં

પોસ્ટિંગ મેળવવા માટે રાજનેતાઓ સાથે અધિકારીઓ ઈલું ઈલું કરે છે હું ખરાબ શબ્દ બોલું છું પણ બોલવા મજબૂર છું કારણ કે એમનો પગાર જે જાય છે ને મારા જાય જાય છે છે એટલે બોલું છું આપના પણ શું કરવા અધિકારીઓ તટસ્થતાથી કામ ન કરી શકે આપ કહી રહ્યા છો રિટાયર થયા પછી જોડાય જોડાઈ શકે દરેક નાગરિકને અધિકાર છે પત્રકારો પણ જોડાય છે પણ નોકરી છોડીને જોડાય છે પણ મારો સવાલ એ જ છે આ પ્રકારના કલ્ચરનો અંત ક્યારે આવશે આપણે કોંગ્રેસની વાત કરી કોંગ્રેસ સામે ભાજપની વાત કરે અંત ક્યારે આવશે આ કલ્ચર નો રોનકભાઈ માન્ય લલિતભાઈ જે એમની લાગણી કરી કોંગ્રેસના કોંગ્રેસના ઘણા દિગ્ગજ આટલા સિનિયર નેતાઓ લલિતભાઈ જેવા આજે અમારે ભારતીય જનતા પાર્ટીમાં પચાસ થી વધારે નેતા જોડાયા શેના કારણે જોડાયા એક વિશ્વાસના કારણે જોડાયા અને આજે કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ બન્યા અને તરત એમનો વિચારો પછી કે છે કે અમે ભૂલ કરી હતી અમે નહોતી સમજી શક્યા ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને મારે તમને રોનકભાઈ તમે સિનિયર પત્રકાર છો એટલું મને કહો કે ઇન્દિરાજીએ જે તે વખતે કટોકટીમાં રાષ્ટ્રપતિ પાસે સાઇન કરાઈ શું આજે ચર્ચાનો મુદ્દો નથી આજ દિન સુધી થયો એવા કામ ભારતીય જનતા પાર્ટી કે માનનીય મોદી સાહેબની સરકારમાં કે માનનીય ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં ચાલતી સરકાર કરતી અમે કોઈ લાભ લેવા માગતા નથી એક પણ કૌભાંડ થયું હોય તો મને બતાવો આજે ટુજી છે કોમનવેલ્થ છે આદર્શ કૌભાંડ છે જેટલા બી કૌભાંડ થયા તમે શું માનો છો અધિકારીઓ કાર્યકર્તાનો રોલ ભજવ્યો નહી હોય હું ચોક્કસપણે માનું છું એટલે જ હું માન્ય લલિતભાઈને કહેવા માંગુ છું કે બાદ નીકળે તો દૂર તક જાયગી એક કર્મચારી ભારતીય જનતા પાર્ટીના જમણવારમાં કોઈ એક ગેરકાયદેસર કોઈ માણસ ઘુસી જાય અને ભાજપનો ખેસ પહેરીને ફોટા દે એનાથી ભાજપ બદનામ નથી થવાનું અમારી પાર્ટીની છબી નથી ખરડાવવાની અમે આટલી મોટી પાર્ટી અમે કોઈ અધિકારીનો ભાઈ એબીપી માધ્યમમાં હું વિશ્વાસ સાથે કહું છું સત્યાવીસ વર્ષમાં કોઈ પણ અધિકારીનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોય મને દાખલા બતાવો લલિતભાઈને કહું આપણે ઓપન પ્લેટફોર્મ પર ચર્ચા કરીએ એ કોઈ કૌભાંડમાં કોઈ અધિકારીએ રોલ ભજવ્યો હોય તો બતાવો સરકાર કૃતનિશ્ચય છે હા તમારી વાત સાચી છે કોઈ પણ અધિકારી પોતે નિવૃત્ત થઈને પાર્ટીમાં જોડાઈ શકે છે જોડાયા પણ છે

એક તો અધિકારી રાજની વાત કરવી છે કારણ કે અધિકારીઓથી નેતાઓ પણ દુઃખી છે ભાજપના નેતાઓ પણ કહી ચૂક્યા છે અને કોંગ્રેસના નેતાએ તો ચીમકી પણ આપી છે તેની પણ વાત કરીશું એની જ સાથે એક મોટું રેકેટ જેનો એબીપી પી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો ઉત્તર વહી બદલવાના કૌભાંડ તે મુદ્દે પણ વાત કરીશું એક વિરામ બાદ નમસ્કાર વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે વાત કરતા હતા અધિકારીઓની તો એક બીજી સાઈડ એ પણ છે કે નેતાઓ અધિકારીથી પરેશાન છે અનેકવાર બીજેપીના નેતાઓના નિવેદન પણ આવી ચૂક્યા છે કે આ અધિકારીઓ ગાઢતા નથી સાંભળતા નથી અધિકારીઓ જનતાના કાર્ય નથી કરતા એવું ખુદ શાસક પક્ષના નેતાઓ પણ કહે છે અને કોંગ્રેસના નેતાઓ પણ કહે છે ઘણી આપણે જોયું છે અધિકારીઓને નેતાઓ વચ્ચે તૂતુ મેમે પણ થાય છે એટલે કે માત્ર ઈલું ઈલું છે એવું નહીં તુતુ મેમે પણ થાય છે વિવાદ પણ થાય છે અને આવો જ એક વિવાદ ગયા અઠવાડિયે ચર્ચામાં આવ્યો વિમલ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે કોંગ્રેસના મંચ ઉપરથી કહી દીધું કે અધિકારીઓ સુધરી જજો કોઈ રાજકીય પક્ષના આથો નહીં બનતા નહીતર જોવા જેવી થશે ચીમકી શું આપી બે હજાર બાવીસમાં અમારી સરકાર આવશે ને એટલે ધ્યાનમાં રાખીશું

કે તમે જે આ કરો છો એ લાંબુ નહીં ચાલે આ ભાજપ છે તમારી બદલી કરાવી દેશે શકે પણ આ કોંગ્રેસનો ધારાસભ્ય તમને ઘરે બેસાડી દેશે આ મગજમાં રાખજો અત્યારે કોર્ટની ન્યાય નહીં ખુલી છે કોર્ટ છે તમે એવું નહીં સમજતા કે કોઈ પણ અમારા નાના બનાના કોંગ્રેસના કાર્યકરોને જો કોઈ પણ જે હોદ્દેદારોને દબાવવાની કરી છે તો તમારી બદલી કરશે પણ ઘરે બેસા ભાઈ તમને ભાજપ નોકરી નહીં અપાવી શકે અને એ પણ મગજમાં રાખજો કામબે માટે ભાજપ સરકાર રહેવાની નથી ને કોંગ્રેસ સરકાર જ 2022 માં આવીની છે અને ત્યારે એક એક કર્મચારીનો એક એક અધિકારીનો હિસાબ થશે હિસાબ કરશું જેની પણ ખોટી રીતે મારા કોંગ્રેસ પાર્ટીના અધિકારીનો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કે કાર્યકર્MnO અપમાન કર્યો છે એનો એક 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 એકનો હિસાબ કરવો મળશે કે કોની સરકાર આવશે એ તો જનતા જનાર્દન નક્કી કરતું હોય છે એટલે એ મુદ્દે ચર્ચા ન હોવી જોઈએ પણ એ વાત ચોક્કસ છે કે નેતા વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે માત્ર વિપક્ષ નહીં શાસક પક્ષના કેટલાય નેતાઓની આ કમ્પ્લેન પણ છે નેતાઓને ગણતા નથી અને ખાસ કરીને એ નેતાઓ જેમને પ્રશાસનિક અનુભવ નથી નીતિ નિયમો સાચી રીતે જાણી અથવા સમજી નથી શક્યા એમને સાચા ખોટા નોટિફિકેશનના અર્ધ ઘટનો બતાવી કરનારા અધિકારીઓની પણ રાજમાં કમી નથી અને તેનાથી માત્ર ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ નહીં નાગરિકો પણ પરેશાન છે અને એ નેતાઓએ હવે સમજવું પડશે તેમની પણ એકાઉન્ટેબિલિટી નક્કી કરવી જરૂરી છે કેમ કે એકાઉન્ટેબિલિટી નથી નેતાની તો એકાઉન્ટેબિલિટી થાય છે પાંચ વર્ષે જનતા હિસાબ માગે છે અને જનતા હિસાબ કરી પણ લે છે જો કંઈ કામ ન કર્યા તો કરી પણ લે છે પણ અધિકારીઓ બ્રિજ તૂટ્યો તો પણ અધિકારીને કોઈ લેવા દેવા નહીં દુર્ઘટના થઈ તો પણ લેવા દેવા નહીં રોડ તૂટ્યો તો પણ લેવા દેવા નહીં અને એટલે જ ફરીથી કહીશ એકાઉન્ટેબિલિટી નથી એટલે આ તકલીફ છે શાસક પક્ષે પણ સમજવું પડશે વિપક્ષ ભલે રાજનૈતિક નિવેદન આપતું હોય પણ શાસક પક્ષે સમજવું પડશે ખેર મને લાગ્યું કે વિમલભાઈ સાથે પણ તો કરવી જ જોઈએ કેમ એમને આવી ચીમકી આપી મેં થોડાક દિવસ પહેલા તેમની સાથે વાત કરી હતી આવો સાંભળીએ ત્યારે વિમલભાઈએ શું કહ્યું હતું વિમલભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે મારે એ જ જાણવું છે અધિકારીઓને ધમકી ગણો તો ધમકી અને ચીમકી ગણો તો ચીમકી જાહેર મંચ ઉપરથી તમારે કેમ આવી ધમકી કે ચીમકી આપવી પડી ના ના ખુલે એમાં ધમકીની વાત નથી પણ આ તો પ્રજાની વાત છે લગભગ ચાર સવા ચાર વર્ષથી આટલી ફરિયાદો આવતી એમાં છેલ્લા છ મહિના કે વર્ષ દિવસથી જે જે અધિકારી હું તમામ અધિકારીઓની વાત નથી કરતા અમુક અધિકારીઓને હું વાત કરું છું કે એમને કોઈ વસ્તુ નાના માણસને હેરાન કરવા વેપારીને ખેડૂતોને આ સિવાય બીજું કઈ કામ નથી કરતા પણ શું કારણ કે આ અધિકારીઓ આવું વર્તન કરતા હશે નાગરિકો સાથે અધિકારી પણ તો છેલ્લે નાગરિક તો છે ને આપ શું માનો છો શું કારણ હોઈ શકે મને એ જ સમજાતું નથી કે સૂકા મહેનત કરતા કારણ કે એ કરવું એ તો સામાન્ય કામ છે સમજી લેજો કુપન છે તો કુપનમાં જે લોકો છે એ બે વર્ષથી ગરીબ રેખા નીચે વહી ગયા છે અને અને એમનું બિચારાનું કૂપન થકે જ એમનું ઘર ચાલે છે અને અને એ એમની ખાસ સ્ટેમ્પ મારવા માટે જાય છે કે ભાઈ અમને અનાજ આપો તમે અમારા ઘરે સર્વે કરી લો સર્વે કરવા અમે દેવાલાયક હોય તો અમને આપો તો એ પણ નથી કરતા સામાન્ય કોઈ પણ વસ્તુ હોય તો એના સિવાય બીજું કોઈ આરોગ્યને અનુલક્ષી ન હોય ત્યાં જતા હોય છે તો ત્યાં ધક્કા ખાય છે વિમલભાઈ આપ શું માનો છો આ અધિકારીઓ આ પ્રકારનું વર્તન કેમ કરતા હશે ક્યાંક એવું તો નથી ને નવા જમાનાના જે નેતાઓ છે જે નવું જનરેશન છે નેતૃત્વનું જેને પૂરો કદાચ અનુભવ પણ નથી અને એના જ કારણે અધિકારીઓ આ જે નવા જમાનાના નેતાઓ છે તેમની વાત તેમની રજૂઆતને ગોળીને પી જાય છે જૂની પેઢીમાં તો આવું થતું નહોતું કેમ અત્યારે આવું થઈ રહ્યું છે જે જે નવા અધિકારીઓ આવ્યા છે એ એવા છે કે સમજી લેજો કે એ જે જે ભાજપના લોકો છે એ સમજી લેજો કે ભાજપના ખેસ પહેરેલા જે જે અમુક પ્રકારના અધિકારીઓ છે એ જ આવું કરે છે પણ આવું કેવી રીતે કહી શકાય વિમલભાઈ કોઈ પણ અધિકારી હોય એ સરકારનો કર્મચારી હોય છે કોઈ પાર્ટી સાથે બાઉન્ડેડ તો હોતો નથી પાર્ટી સાથે જોડાયેલો તો હોતો નથી પાર્ટી સાથે બહુડ ખાલી ખેસ દેખાતા નથી બાકી તમે જોવું ને એ એક ખેસ પહેરેલા જ છે હવે હું તમને એક્ઝામ્પલ આપું રોનકભાઈ સમજી ગઈ છું કે પોર્ટોગોલ છે એક ધારાસભ્ય તરીકે છે તો ધારાસભ્ય કે કોઈ પણ સરકારી કાર્યક્રમનો હોય છે તો સરકારી કાર્યક્રમમાં ધારાસભ્યને આમંત્રણ ન દેવા હોય પોટોગોલમાં અને એના સિવાય કોંગ્રેસના કોઈ પણ જિલ્લા પ્રમુખ હોય તાલુકા કે હોદ્દેદારો હોય જો દેવામાં આવતું હોય એને કોઈને ધારાસભ્ય સહિત ને નથી દેવામાં આવતું ને સામાન્ય ભાજપનો કાર્યકર હોય તોને એને આમંત્રણ દેવામાં આવે છે તો આ પોટોકોલનો ભંગ છે તો આ આ શું સંપૂર્ણ ભાજપમાં જોડાયેલા જ અધિકારી ગણાય ને એને વિમલભાઈ આપે કહ્યું કે અમારું શાસન આવશે એટલે બધાને ઘેર બેસાડી દઈશું આ તો રિવેન્જની રાજનીતિ થઈ ને બદલાની રાજનીતિ થઈ ના ના એમને ઘરે નહીં બેસાડું મેં એવું કીધું છે કે કોંગ્રેસ સરકાર આવશે ત્યારે હિસાબ થશે જે જે અધિકારીઓ છે ગરીબ માણસો ખેડૂતોને અને વેપારીઓ અને નાના વર્ગના લોકોને હેરાન કર્યું છે એની સાથે હિસાબ થશે હિસાબ એટલે એની ઉપર એક્શન લેવામાં આવશે આ તો અધિકારીઓ ડર જ નથી રહ્યો નહીં આપે એક્શનની વાત કરી સહજ છે કે જનતાની અનેક શિકાયતો એટલે કે ફરિયાદો તમારા સુધી પહોંચતી હોય અને તમારો પ્રયાસ પણ હોય એને સુલટાવવાનો માની લીધું પણ આપે જે વાત કરી વિમલભાઈ એનો મતલબ એમ થયો કે માની લઈએ કે બે હજાર બાવીસમાં કોંગ્રેસનું શાસન આવ્યું તો તમે અધિકારીઓને આઈડેન્ટિફાય કરશો ક્યાં અધિકારી હતો આ અધિકારીનો બદલો લઈએ આઈડેન્ટિફાઈ કરી અને પછી એને દાદમાં રાખશો એ જ થાય ને તો અધિકારી તો કોઈ પક્ષનો હોય નહીં તો આવું રીતે હોય શકે બે હજાર બાવીસમાં માં શાસન આવ્યું એ અધિકારીઓ છે એ આમાંથી બહાર નથી નીકળવાનું જે જે અધિકારીઓનું કામ નથી કરવું અને ખોટું કરવું છે એ અધિકારીઓ એના લક્ષણ પ્રમાણે એ ફિક્સમાં આવી જ જવાના છે તો પછી એ વખતે ભારતીય જનતા પક્ષના નેતાઓ એમ કેસે ને વિમલભાઈ આપની જેમ કે આ અધિકારીઓ કોંગ્રેસનું કામ કરે છે અમારું કામ નથી કરતા આ તો એની જ વાત થશે હાલ તમે જે કહો છો એવું એ વખતના ભારતીય જનતા પક્ષના નેતાઓ કહેશે જો તમારી સરકાર આવી તો નહીં નહીં હું તો તમને જાણે કે છે અત્યારે પુરાવા સહિત કહું છું કે પોટોગોલ મુજબ જે અધિકારીઓ છે એની પાસે આપણું શું પાવર છે કે પ્રોટોકોલ મુજબ ધારાસભ્યને આમંત્રણ દેતા સમજી રહ્યું કે અમને મેરેથોન રેસ હતી તો મેરેથોન રેસમાં મને ખબર છે એમાં ન જોવાય પણ ઇન્વિટેશન નહોતું એવા અનેક કાર્યક્રમ છે કે ધારાસભ મને ખ્યાલ નથી ને ત્યાં મારે કાગળ લખવો પડે તમે કહો રોનિકભાઈ તો કાગળ તો અત્યારે કાગળ તમને લઈને ત્યાં તમારી પાસે મોકલો કે મેં કાગળ લખેલા છે કે ભાઈ મને આમંત્રણ ન દેવામાં અમે સેવા સેતુ કાર્યક્રમ હતો તો એમાં આમંત્રણ મેં કાગળ લખેલા છે બધાને વિમલભાઈ આપે જૂની પેઢીના કોંગ્રેસના નેતાઓ પણ જોયા છે અને ભારતીય જનતા પક્ષના નેતાઓ પણ જોયા છે જૂની જે પેઢી હતી એ અધિકારીઓ સાથે જે પ્રકારે કામ કઢાવી શકતા હતા નવી પેઢી કદાચ નથી કઢાવી શકતી આપ શું માનો છો જૂની પેઢીના રાજનેતા અને નવી પેઢીના એટલે કે હાલના રાજનેતાઓ વચ્ચે ફરક શું છે ને જૂની પદ્ધતિ જૂની પદ્ધતિ એ હતી કે અધિકારીઓ છે ને નાના માણસને કે કોઈ જે જે પ્રજા છે એને હેરાન ન કરતી એને ડર લાગતો કે હું ખોટું કરીશ કે એમનું કામ નહીં કરીશ તો કોઈ નેતા પાસે જશે તો મને આ છપકો મળશે કે મારી ઉપર કરવે કરવામાં આવશે આજે ડર નથી ખેર હવે એક નવા મુદ્દાની વાત કરીશું મુદ્દો એ છે ઉત્તર વહી પણ હું દોષી નથી આપ તમામ લોકો જાણો છો છેલ્લા એક વર્ષમાં આઠ થી દસ વાર એક મુદ્દાને હું તો બોલીશ અમે વારંવાર ચર્ચામાં લાવતા રહ્યા છીએ એ મુદ્દો એ છે કે પાટણમાં આવેલી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં

તેમને પોતાનો જવાબ રજૂ કર્યો અને એમાં કબૂલાત કરી કે હા ગેરરીતિ થઈ છે ઉત્તર છે પણ હું દોષી નથી સમગ્ર ઘટનાક્રમ કેટલા મૂર્ખ આ થઈ રહ્યો છે એક વાઇસ ચાન્સલર થઈને આપણને મૂર્ખ બનાવી રહ્યા છે મારા ગુજરાતના શિક્ષણ વિભાગને મૂરખ બનાવી રહ્યા છે કિસ્સો એમ છે બે હજાર અઢારમાં માં આજ વોરા સાહેબ ત્યારે એક્ઝામ કન્વીનર હતા અને એમના શાસનની અંદર આ સપ્લિમેન્ટરી બદલાઈ હતી આખી ઉત્તર વહી બદલાઈ હતી ત્રણે વિદ્યાર્થી જેઓ સદંતર નાપાસ હતા તેમને આખી ઉત્તર વહી બદલીને પાસ કરવાનું રેકર્ડ થયું હતું એબીપીએસ વિધાય પડદા પાસ કર્યો હતો વિધાનસભામાં મુદ્દો આવ્યો હતો તપાસ કમિટી મુકાઈ હતી તપાસ કમિટી જે તે સમયે એસીએસ હતા પંકજ કુમાર જે આજે આપણા ગુજરાતના ચીફ સેક્રેટરી છે તેમને ત્રણથી ચાર મહિના પહેલા રિપોર્ટ ફાઇલ કર્યો છે કે હા આ ખોટું થયું છે અને એક્ઝામ કન્વીનર થી લઈ આખા જેટલા પણ લોકો છે તેમની સામે પગલા લેવામાં આવે અને એ વખતે કન્વીનર અત્યારે જે વાઇસ ચાન્સલર સાહેબ છે તે હતા સવાલ એ છે કે જો ઉત્તર વહી બદલાય છે જો ખોટું થયું છે વિદ્યાર્થીના પરિણામ જે હતા એ રદ કરવામાં આવે છે રોકવામાં આવ્યા છે તો જે ગુજરાતના હાલ ચીફ સેક્રેટરી છે ને જ્યારે ત્યારે તપાસ કરનાર અધિકારી હતા તેમની જ કમિટી હતી તેમના આ રિપોર્ટને કેમ નક્કર કાર્યવાહી નથી થતી પહેલાં ચાર્જશીટ આપવામાં આવી હવે તેમને જવાબ આપ્યો જવાબ આપવા માટે એક મહિનાનો પાછો વધુ સમય માગે તો આજ સાહેબે ભાઈ વાડ ચીબડા ગળે આવું તો ન હોઈ શકે અને એ જ ન્યાય કરે પગલાં જીતુભાઈ વાઘાણીના વિભાગ નથી લઈ રહ્યા એટલે આજે ફરીથી બોલવું પડે છે લેવા પડશે મારી સાથે પરિમલભાઈ જોડાયા છે પરિમલભાઈ આપનું સ્વાગત છે જુઓ મેડિકલ શિક્ષણ મહત્વનું શિક્ષણ એમબીબીએસ ત્રણ એ વિદ્યાર્થી જે નાપાસ હતા એમને પાસ કરવામાં આવે છે આખી ઉત્તરભાઈ બદલીને પાસ કરવા હું ફરીથી કહું હું ચેલેન્જથી કહું છું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને ઉચ્ચ શિક્ષણ વિભાગને જો એક પણ શબ્દ મારો ખોટો હોય તો મારી ઉપર ગુનો દાખલ કરે મારી જોડે પૂરા પુરાવા છે પણ પરિમલભાઈ કેમ નક્કર કાર્યવાહી વિભાગ નથી કરતો રોનકભાઈ તમારી અગાઉની ચર્ચામાં પણ હું સામેલ હતો અને મારા જે વાક્યો હતા એ પણ તમે જોઈ શકો છો એ વખતે પણ અમે કહ્યું હતું સરકારે પણ પોતાની એ વખતે માન્ય જે મુખ્યમંત્રીશ્રીએ જે તે સમયે આ બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આની પર પગલાં લેવાશે તો આજે જે રીતે કુલપતિશ્રીએ પોતાના કન્ફેશનમાં જેમ એબીપીમાં આપે જે વાત કરી કે ભાઈ એમને કહ્યું છે કે આ ઉત્તરવહી બદલાય છે

તમે જે વાત મૂકી હતી તપાસમાં બહાર આવી છે અને કુલપતિશ્રી એનો ઉલ્લેખ પણ કરેલો છે અને પોતે આજની કારોબારીમાં ગેરહાજર પણ રહ્યા હતા કારણ કે આ એમની બાબતને લગતો સ્પર્શતો મુદ્દો હતો એટલે એબસન્ટ હતા અને બીજા સિન્ડિકેટ સભ્યની અધ્યક્ષતામાં કમિટી કારોબારીની કમિટી મળી હતી પણ કુલ મળીને હું તમને ખાતરી આપું છું કે સરકાર ને માન્ય શિક્ષણમંત્રીશ્રી ને માન્ય મુખ્યમંત્રીશ્રી એ આ બાબતમાં જેમ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વાત કરી હતી એ જ દિશામાં જઈ રહી છે કેટલાક ટેકનિકલ પાસાઓનો અભ્યાસ થઈ રહ્યો છે અને કમિટી રિપોર્ટ આપશે એટલે આગળની કાર્યવાહી થશે ટૂંકમાં કોઈ દોષિતોને છોડવામાં નહીં આવે પરિમલભાઈ જુઓ હું તો બહુ એટલું ભણેલો નથી આપ ડોક્ટરેટ કરેલું છે આપ વાઇસ ચાન્સલર રહી ચૂકેલા છો હવે આ વ્યક્તિ માની લો કે દોષી છે એવું તો એટલે આ રેકેટ થયું છે તો સાબિત થઈ ચૂક્યું છે એ કન્વીનર હતા એ ચોપડા ઉપર છે ઓન પેપર છે મારા ઘરનું તો મેં ઉમેર્યું નથી મારો સવાલ એ છે કે આ જ વ્યક્તિ જેના કાર્યકાળમાં આવું રેકેટ થયું હતું અને સીધી જવાબદાર કેમ કે કન્વીનર હતા એ જ વ્યક્તિ અત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે અને પરીક્ષાઓ લેવાઈ રહી છે તો એ પરીક્ષામાં પ્રમાણિકતાની તટસ્થતાની અને પારદર્શિતાનો ભરોસો કેવી રીતે કોઈને પણ થઈ શકે અનેક વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા છે કે સાહેબ આ સાહેબના ના શાસન ની અંદર તો આખી સપ્લિમેન્ટરી બદલાઈ હતી સાહેબ તો હજી પણ આ સાહેબ રહે અને પરીક્ષા લેવાય તો આવું ફરીથી નહીં થાય ગેરંટી શું તો કેમ દૂર નથી કરાતા આપ તો જાણો છો મારા કરતો ટેકનિકાલિટી બધું આપ જાણો છો સાહેબ રોડકભાઈ તમે હું બહુ તમારી વાતની તમારી વાતની સંવેદના હું સમજું છું તમારી ફિલિંગ સમજુ છું તમે ન્યાય માટે લડત આપી રહ્યા છો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છો હું એ બાબતને સમર્થન આપું છું પણ તેમ છતાં જેમ આટલી એબીપીએ જેમ જેમ આટલી કહેવાય કે પોતાની તપાસ જે તમે જે મુદ્દો રજૂ કર્યો હતો અને રાજ્ય સરકારે જે તપાસ કરી ને એના અંતે જે આજે કારોબારી મળી કારોબારીમાં જે રાજ્ય સરકારના પ્રતિનિધિ હાજર રહ્યા અને એક તપાસ જે જેને કહેવાય કે અંતિમ તબક્કાની તપાસ કરવા જે તંત્ર જઈ રહ્યું છે તો મને એવું લાગે છે કે આપણે અત્યારે એલિગેશન કરીએ છીએ હજી કન્વિક્શન સુધી નથી પહોંચ્યા એટલે તમે મારું એટલી જ વિનંતી છે કે થોડોક સમય આપો સરકારને આ બાબતમાં સરકાર ગંભીર છે અને ભૂતપૂર્વ મારે જે મુખ્યમંત્રીશ્રીએ પણ વાત કરી હતી હાલના મુખ્યમંત્રીશ્રીએ અને શિક્ષણ મંત્રીશ્રીએ પણ વાત કરી છે અને પાટણના ધારાસભ્ય પણ અનેક પ્લેટફોર્મ પર આ વાત સરકાર સુધી પહોંચાડેલી છે સરકાર કૃતનિશ્ચય છે ને અમે કોઈ દોષિતોને છોડવાના મૂળમાં બી નથી અને છોડવાના બી નથી પરિમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને પ્રમાણિકતાથી કન્ફ્યુશન પણ કરી દઉં આજે આપને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા પાછળનો મારો વિનમ્ર હેતુ પણ એ જ હતો કે આપ શિક્ષણને જાણો છો સિસ્ટમને જાણો છો આપ યુનિવર્સિટીના આખી ટેકનિકાલિટીને જાણો છો અને આપ આપ પક્ષ સાથે પણ જોડાયા છો અને મને ખબર છે કે શિક્ષણના હિતની અંદર તમે પક્ષમાં પણ દ્રઢતા સાથે વાત મુકતા હો છો આશા રાખીશ ભરોસો પણ રાખું છું કે ડોક્ટર પરિમલભાઈ ત્રિવેદી વિદ્યાર્થીઓના હિતમાં સરકાર સુધી આ વાત ફરી એકવાર દૃઢતા સાથે પહોંચાડશે અને વિદ્યાર્થીઓનું હિત ન થાય એ પ્રકારની સિસ્ટમ ગોઠવાય એવો પ્રયાસ કરશે પરિમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ક્યારેક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશું કુ રિએક્શન ઓફ ધ ડેના એટલે કે દર્શકોના પ્રતિભાવનું વિરામ બાદ આપનું સ્વાગત છે સમય થયો છે દર્શકોનો અભિપ્રાય જાણવાનો કુના માધ્યમથી આજે અમે સવાલ પૂછ્યો હતો કે સરકારી અધિકારીઓ રાજનેતાઓને સરન્ડર કરે છે એ પાછળ જવાબદાર કોણ ખુદ અધિકારી અને કર્મચારીઓ કે પછી નેતાઓ આ સવાલના જવાબમાં કુ રિએક્શન ઓફ ધ ડે માટે અમે કુ યુઝર અલ્પેશ પટેલનો પ્રતિભાવ પસંદ કર્યો છે અલ્પેશભાઈએ લખ્યું છે કે નેતાઓના માન્યતા થઈ નોકરીમાં પ્રમોશન કે આર્થિક ફાયદાની લાલચ છે નેતાઓની ઇશારે એટલે કે મૌખિક ઈશારે અધિકારીઓ અને કર્મચારીઓ ઓન પેપર ખોટું કામ કરે છે તો કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓ નિયમ અનુસાર પોતાની ફરજ બજાવવામાં જાણી જોઈને આંખ આડા કાન કરે છે અને નેતાઓને સરેન્ડર કરતાં સ્પષ્ટ નજરે પણ પડે છે જેમાં બંનેની ભૂમિકા સવાલ એક સમાન હોય છે તમે પણ હું તો બોલીશ હું આપનો અભિપ્રાય આપી શકો છો તે માટે એબીપી અસ્મિતાના કુ હેન્ડલને ફોલો કરો રોજ અમે એક સવાલ પૂછીએ છીએ આપ એમાં આપનો પ્રતિભાવ આપો એ પ્રતિભાવ અમે રોજ આ કાર્યક્રમના અંતમાં પ્રસારિત કરીશું ખેર એક વાત સ્પષ્ટ છે પ્રમાણિકતા બંને તરફે હોવી જોઈએ નેતા હોય કે પછી કાર્યકર્તા કે પછી સરકારી કર્મચારી કે અધિકારી કારણ કે છેલ્લે આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે તમામ લોકો દેશના નાગરિક છીએ અને આપણા માટે દેશનું હિત એ પહેલું હોવું જોઈએ